ओम अलख नो अनहद नाद गुजावे आत्म जागृति ओम अलख नो अनहद नाद गुजावे आत्म जागृति प्रभु प्रीति नो मधुर साद सुनावे आत्म जागृति ओम अलख नो अनहद नाद गुजावे आत्म जागृति आत्म जागृति आत्म जागृति आत्म जागृति। नमस्कार दर्शक मित्रों, आत्मजागृतिना आजना आ नवा एपिसोडनी अंदर हूँ फरीथी एक वार आप सौनु दिलथी स्वागत करूँ छूँ। मित्रों, हवे तो हूँ मानु छूँ कि आत्मजागृतिनो कार्यक्रम ए आप सौनी उन्नति माटेनू एक महत्वनू साधन बनी गयो छे। मित्रों, आपने दर वखते एक नवा अने जुदा जुदा विषय पर चर्चा करीए छे, परंतु आपनो गया एपिसोडनो जे विषय हतो आर्ट ऑफ गिविंग ए खूब ज महत्वनो होवाथी आजे आपने फरीथी એ જ વિષય ઉપર ચર્ચા ચાલુ રાખીશું। અને આજે પણ આપણી પાસે દર વખતની જેમ ફરીથી એકવાર આ વિષય ઉપર ચર્ચા કરવા માટે સિનિયર બ્રહ્માકુમારી ગીતાબેન આપણી પાસે હાજર છે। તો બેન, આજે ફરીથી એક વખત હું સ્ટુડિયોમાં આપનું દિલથી સ્વાગત કરું છું। વેલકમ ટુ ધીસ શો। લોટ્સ ઓફ થેન્ક્સ દીદી। આપણે ગયા એપિસોડમાં થોડી ઘણી વાતચીત તો કરી કે આર્ટ ઓફ ગિવિંગ એ જીવનમાં શા માટે જરૂરી છે અને તેનાથી આપણને જીવનમાં શું ફાયદા થાય છે, પરંતુ આપણે એવું જોયું જેમ સિક્કાની બે બાજુ હોય છે એમ એક બાજુ આપણે જોઈ કે મોટાભાગે લોકો સ્વાર્થી સ્વકેન્દ્રી બની જાય છે અને આ જીવનની અંદર એમની અંદર જે આ આર્ટ ડેવલપ થવી જોઈએ એ થતી નથી અથવા તો આ દાતાપણના સંસ્કાર બનતા નથી। તો એવા બીજા પણ એવા ઉદાહરણ આપો જે સિક્કાની બીજી બાજુ દર્શાવતા હોય કે આ સંસ્કાર કે આ સંસ્કૃતિ કે આ સભ્યતા પણ હજુ આપણા જીવનમાં ચાલી રહી છે। આપણે આપણા આસપાસના સમાજને જોઈએ તો હજુ પણ એવા વ્યક્તિઓ છે સમાજની અંદર કે જે પોતે પોતાના માટે નથી કરતા પણ બીજા માટે પણ ખૂબ સારું કાર્ય કરતા હોય છે। આપણી સંસ્કૃતિએ તો શરૂથી આપણને દાતાપણના સંસ્કાર આપ્યા જ છે અને એટલા માટે આપને જો ખ્યાલ હોય કે આપણા ઘરની અંદર આપણી માં દાદી કે નાની કે જે પણ આપણા બુઝુર્ગો છે એ હંમેશા કંઈક ને કંઈક થોડું પણ બીજાને આપવા માટે હંમેશા પ્રયાસ કરતા રહ્યા છે। બરાબર, મેં તો જોયું છે કે ગામડાઓમાં કે ઇવન ઘરોમાં કૂતરા માટે પણ રોટલી કાઢતા હોય, ગાયને પણ રોટલી નાખતા હોય કે ઇવન કીડીઓ માટે પણ લોટ એ લોકો ભભરાવતા હોય, માટીના વાસણમાં પાણી રાખતા હોય છે કે જેથી પંછીઓ પણ પાણીને પી શકે, પંછીઓ માટે આપણે દાણા નાખવા નિત્યક્રમ જેવું બનાવી દેતા હોય છે। તો આ બધી વસ્તુ શું બતાવે છે કે માણસે નાનું નાનું થોડું થોડું પણ જો એ અન્ય માટે કરે તો એના જીવનમાં એ ક્યારેય સ્વાર્થી નહીં બને, સ્વકેન્દ્રી નહીં બને। એટલા માટે આપણી સંસ્કૃતિ શરૂથી આ પ્રકારનું શીખવી રહી છે। પહેલાં તો એટલે સુધી મનાતું કે અચાનક કોઈ વટે માર્ગુ કોઈ મુસાફિર આપણા ઘર આંગણે આવીને ઊભો રહે તો આપણે એને કંઈક પણ પાણી પીવડાવતા કે કંઈક પણ થોડું ખાવાનું આપતા, અતિથિને આપણે દેવ માનતા હતા, અતિથિ દેવો ભવ કહીએ છીએ, અને એટલા માટે આપણે એની ખાતરી કરતા હતા। પહેલાંના જમાનામાં ગામની દીકરી હોય પણ એને પોતાની બેન સમજીને પોતાની દીકરી સમજીને બધા એના લગ્નમાં સહયોગ આપતા। તો આ બધી સિસ્ટમ શું બતાવે છે કે આપણી સંસ્કૃતિ તો શરૂથી આપણને શીખવે છે કે આપણે કંઈક બીજા માટે કરવું જોઈએ, આપણું થોડું ઘણું પણ પ્રદાન અન્ય માટે હોવું જોઈએ, આપણે જે કંઈક આપણી પાસે છે અથવા આપણે જે મેળવીએ છીએ એ માત્ર આપણા માટે નથી, બરાબર, અન્ય માટે પણ કંઈક જ છે। અને એટલા માટે ભારત ભૂમિને દેવતાઓની ભૂમિ કહેવામાં આવે છે, એનો જો શબ્દાર્થ આપણે લઈએ તો દેવ વિ દેવતા
મીન્સ દાતા, દાતા આપવા વાળા, આપનારાઓની આ ભૂમિ હતી. હંમેશા અન્ય માટે કંઈક કરનારાઓની આ ભૂમિ છે, અને એટલા માટે આજ સુધી પણ આપણને એના દર્શન થાય છે આપણા સમાજની અંદર. હું તો જોઉં છું કે ઘણા ગામડાઓમાં કે ગરમીના દિવસોમાં રસ્તા ઉપર લોકો માટલામાં પાણી લઈને બેસતા હોય છે અને વટે માર્ગોને પીવડાવતા હોય છે કે આટલી ગરમીમાં માણસને એટલીસ્ટ પીવાનું પાણી પણ મળી રહે. એ લોકો બિચારા ક્યાં ક્યાંથી પાણી ભરીને આવતા હોય છે, બરાબર, છતાં પણ એવું એક માટલું પાણીનું ભરીને બેસે અને બીજાને પીવડાવતા હોય છે. એવું બી નથી કે કોઈ પૈસા લે. આજે એક લીટર પાણીને આપણે બોટલ લઈએ છીએ, 15 રૂપિયા થઈ જાય. આ લોકો તો કોઈ માંગતા પણ નથી, કોઈ પોતાની ખુશીથી આપતા હોય એ અલગ વસ્તુ છે, પણ એ લોકો એવું કોઈ ભાવ નથી રાખતા. ઘણા છાસ કેન્દ્રો ખોલતા હોય છે, ગરમીમાં છાસ પીવડાવે, કોઈ લીંબુ પાણી પીવડાવતા હોય છે. ઘણા લોકો, કાલે જ મેં એક વાંચ્યું કે બધાના ઘરમાં જમ્યા પછી જે રોટલી વધતી હોય છે એની એક રોટલી બેંક બનાવી છે. એટલે ઘર ઘરથી લોકો જે પણ એક રોટલી, બે રોટલી, ચાર રોટલી વધી હોય એ આવીને ત્યાં આપી જાય. તો આપણે કેવું સરસ કરીએ છે, આપણે વેડફીએ એના કરતાં કોઈના પેટમાં જાય, કોઈ માણસનું જીવન બચે, એ કેટલી મોટી ઉપયોગી પ્રવૃત્તિ છે. ઘણા દર્દીઓને ટિફિન આપતા હોય છે. એટલે હું એમ નથી કહેતી કે આપણે આ જ કરવું, પણ તમે જે કરી શકો. આ વિદ્યાલય દ્વારા આ વર્ષે એક બહુ સુંદર પ્રોજેક્ટ અમારા દેશ વિદેશના ભાઈ બહેનોએ હાથ લીધો છે, બરાબર, અને એ પ્રોજેક્ટનું નામ છે 7 બિલિયન્સ એક્ટ ઓફ ગુડનેસ, બરાબર છે. દેશ વિદેશના લેવલ પર આ એક સેવા પ્રોજેક્ટ આજે શરૂ કર્યો છે કે જેથી આજે જે માણસ પડોશમાં કોણ રહે છે એ પણ એને ખબર નથી હોતી. મદદ કરવાની વાત તો છોડો, એને ખબર પણ નથી હતી કે પડોશમાં કોણ રહે છે. તો આજે શીખવાની જરૂર છે કે નાના નાના સત્કર્મો આપણે કરી શકીએ છીએ. આપણે બહુ મોટી સેવા યોજના ન બનાવીએ, આપણે સેવા માટે દૂર દૂર જવાની જરૂર નથી, પણ આપણે આપણી આસપાસ જ જો નજર કરીએ તો ઘણાને મદદની જરૂર હોય છે. ત્યાં જો આપણે આપણો અનુભવ, બુદ્ધિ કે શરીરની શક્તિ કે આપણો સમય વાપરીએ. ઘણા એવા બુઝુર્ગો હોય છે, એ લોકોને લાઇટના બિલ ભરવાના હોય, ટેલિફોનના બિલ ભરવાના હોય, કે બજારમાંથી કંઈ લાવવાનું હોય, કે એમને દવાખાને લઈ જવાના હોય, કે કોઈ ગરીબને કપડું જોઈતું હોય. તમે ચારો તરફ જો તમારી નજર દોડાવો તો આજે કેટલા લોકો છે કે જેનું જીવન અભાવમાં પીડિત છે. તો નાના નાના સત્કર્મ, તમે કોઈને સ્માઈલ આપો, બરાબર છે, તો પણ માણસને એમ થાય કે કોઈક તો છે આપણી સામે. ઘરમાં તો એકબીજા સામે મોઢું ચડાવીને જીવીએ છીએ, મોબાઈલથી દૂર અમેરિકા લંડનમાં રહેનારા લોકો સાથે વાત કરીએ છીએ, અને ઘરમાં એકબીજા સાથે આપણે વાત નથી કરતા, બરાબર છે, હા, રિસાતા હોઈએ કે અબોલા થઈ જતા હોય છે. તો આવી નાના નાના સત્કર્મ, કોઈને આનંદ આપો, ખુશીની વાત કહો. આજે માણસ એટલો ટેન્શનમાં હોય છે કે હસવાનું જ ભૂલી ગયો છે, કંઈક આનંદની વાત કરો, બરાબર છે. અને હું જોઉં છું કે ઘણાને એટલા સરસ નેચર હોય છે કે એ વ્યક્તિ આવે એટલે આપણને એકદમ રિલેક્સ થઈ જાય, બધું રિલીઝ થઈ જાય, આપણને એકદમ લાઈટ કરી નાખે, ખુશ કરી દે. તો એ પણ એક પ્રમાણે એક પ્રકારે આપ્યું જ ને. તો માણસ એવું નથી કે આપણે પૈસાથી જ મદદ કરવાની છે અને એને કારણે લોકો પછી આગા પાછા થઈ જતા હોય છે કે વળી ક્યાંક મદદ કરવી પડશે. પૈસાની વાત નથી, ઘણી બધી રીતે તમારા ઘરમાં એવી ઘણી વસ્તુઓ પડેલી હોય છે કે તમે વાપરતા બી નથી, પડી જ રહેતી હોય છે. તો જો આપણે એનો ઉપયોગ કરીને બીજાને આપીએ તો એ ખૂબ મોટી સેવા છે. મેસેજમાં મેં વાંચ્યું હતું કે આપણે ઘણા ફળ ખાતા હોઈએ છીએ અને એના બીજ હોય છે, એ બીજને જો તમે સંગ્રહ કરો, એ સુકાતા રહે અને તમે એનો સંગ્રહ કરતા રહો, અને પછી ક્યારેક તમે લોંગ ડ્રાઈવ પર જાઓ છો તો રસ્તામાં ફેંકતા જાઓ, ક્યાંક કોઈ એકાદ બીજ પણ જો વરસાદ પછી ઉગી જાય, બરાબર છે, તો પણ એક ગ્રીનરી આપણે કરી શકીએ. એક નાનો બે ચાર એવા ઝાડવા વાવી દીધા અને એનું ધ્યાન રાખ્યું, બરાબર. સારા કર્મ કરવા છે અથવા આપવાની ભાવના છે
એને પોતાને જ ટચ થતું હોય છે કે હું કઈ રીતે ઉપયોગી બનું. આ એક નેચરલ વસ્તુ છે. દીદી તમે બહુ સરસ વાત કરી, પ્રેક્ટિકલ નાની નાની દરેક જગ્યાએ સિક્કાની બીજી બાજુની જેમ સ્વાર્થી જમાનાની અંદર પણ આવું વ્યક્તિત્વ ધરાવતા અથવા આવી ભાવના ધરાવતા અથવા આવા સંસ્કાર ધરાવતા ઘણા બધા લોકો છે જે આવા સત્કર્મ કરતા જ હોય છે, કંઈક ને કંઈક પોતાની યથાશક્તિ પ્રમાણે પોતાની કેપેસિટી પ્રમાણે આપતા જ હોય છે. અને હું આપને એ કહું કે સંસાર ચક્રનો આ એક અનાદિ ક્રમ છે કે કોઈ પણ વસ્તુ ટોટલ ઝીરો નથી થઈ જતી. બરાબર. એ જ્યારે થોડીક બાકી રહે છે ત્યારે ફરીથી આ સંસારની અંદર એવી વ્યક્તિઓ આવે છે, એવી આત્માઓ આવે છે કે જે આવીને ફરીથી એ ગુણોને, જેમ તમે જોયું હશે કે પૂનમનો ચંદ્રમાં ફૂલ ખીલેલો અને ધીરે 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 એક લકીર જેટલો રહી જતો હોય છે અને ફરીથી એમાંથી પાછો ધીરે ધીરે એ આખો ચંદ્રમાં ઉગતો હોય છે. એમ મનુષ્ય આત્માઓ સદગુણોથી બિલકુલ ખાલી નથી થઈ જતી. ગમે તેટલો વર્સ્ટ ખરાબ પતિત કળિયુગમાં માણસ હોય તો પણ એનામાં એક સદગુણ જરૂર હશે. બરાબર છે. એટલા માટે આજે પણ આપણને માનવતાના કે સારા ગુણોના કે સત્કર્મ કરનારાઓના દર્શન આજે પણ થતા હોય છે. બરાબર છે. એટલે દીદી જેમ તમે કીધું એમ આપણી ભારતીય સંસ્કૃતિ જે છે એની અંદર આ આર્ટ ઓફ ગિવિંગ કો કે કોઈને દાન કરવાની કો ભાવના એ પહેલેથી જ સમાયેલી છે અને આપણે જોઈએ છીએ કે હજુ ઘણા બધા લોકોની અંદર એ ભાવના યથાશક્તિ રહેલી છે. પરંતુ દીદી આ ભાવના કો અથવા તો સંસ્કાર કો એને આપણે આપણા પોતાની જીવનની અંદર વધારે ઉચ્ચ કક્ષાએ લઈ જવા હોય અથવા તો વધારે ડેવલપ કરવા હોય તો એવી કોઈ વિધિ અથવા તો એવો પુરુષાર્થ અમને બતાવો જેથી કરીને મનુષ્યનું પોતાનું જીવન જે છે એનું સ્તર જીવનમાં વધારે ઊંચું થાય અને સાચું સુખ શાંતિ પ્રાપ્ત થાય. સાચો મનુષ્ય કહેવાય જ ત્યારે કે જ્યારે એનામાં બીજા માટે રહેમ હોય, દયા હોય, સહાનુભૂતિ હોય, હમદર્દી હોય, પ્યાર હોય, તો જ આપણને એ વ્યક્તિ સાચો જીવંત લાગશે. જો તમે એટલા બધા ક્રૂર હો, ઘાતકી હો, સ્વાર્થી હો કે તમને બીજા માટે વિચાર જ ના આવે તો આપણને એમ લાગે કે આ તો માણસ નથી, આ જડ વ્યક્તિ છે. બરાબર છે. આ તો પથ્થર છે, કઠોર દિલ છે. આપણે સાચો જીવંત વ્યક્તિ જેને કહીએ છીએ કે જેનામાં આવા ગુણો છે, જે ગુણો જ આપણને આપવા માટે પ્રેરે છે. બરાબર છે. જો આપણી અંદર દયા ન હોય, સહાનુભૂતિ ન હોય, હમદર્દી ન હોય, બીજા માટે કંઈક કરવાની ભાવના ન હોય તો આપણને એ વિચારો પણ નહીં આવે. એટલા માટે આત્માનો એક મૂળ ગુણ જે છે પ્રેમ, એ જેટલો આપણે વિકસિત કરીશું એટલું આપણે અન્ય માટે આપવાની પ્રવૃત્તિ આપણી વધતી જશે. આપણા પરિવારમાંથી પણ એ સંસ્કાર મળે. એટલા માટે જો આપણે એમ વિચારીએ કે મારામાં હશે તો મારા બાળકોમાં આવશે, માટે મારે મારા જીવનની અંદર આ ગુણને રાખવો અને એનો પ્રેક્ટિકલ ઉપયોગ કરવો કે જેથી આપણા બાળકો પણ શીખે કે આપણે પણ બીજા માટે કરવાનું છે. એવું નથી કે આપણને જે મળે એ આપણે જ ખાઈ પીને પૂરું કરવાનું હોય છે. અને એટલા માટે તમને ખ્યાલ હોય તો આપણી માતાઓ બાળકોને શીખવાડતી હોય છે, એક માટીનું કે એવું ગુલ્લક હોય છે કે જેમાં એને જે મા બાપ ખર્ચ માટે પૈસા આપતા હોય છે એમાંથી એ થોડા થોડા એમાં નાખે અને એ આખો ભરાઈ જાય. ગલ્લો જે, હા ગલ્લો તો એને કોઈક સારા કાર્યમાં એના હાથ દ્વારા દાન કરાવતા હોય છે. એનું કારણ જ એ છે કે મોટા થતાં એ બાળકની અંદર પણ બીજા માટે કંઈક કરવાના ગુણો આવે. એટલે આપણી સંસ્કૃતિ તો એટલી મહાન છે કે આ બધી વસ્તુઓને જો આપણે યાદ રાખીએ તો આપણને પણ અંદરથી પ્રેરણા આવે, વિચાર આવે કે આપણે પણ કંઈક બીજા માટે કરવાનું છે. અને એનું રિટર્ન તો આપણને મળે જ છે ને, એનું રિટર્ન કર્મના સિદ્ધાંત અનુસાર આપણને મળે જ છે. એટલે આપણે વિચારવાની જરૂર જ નથી, આપણે કરતા રહીએ કરતા રહીએ. આપણને દાતા જે છે, દેવાવાળો, એ આપ્યા જ કરે છે. અને મેં એ પણ જોયું છે કે જ્યારે તમે કોઈક આવું શુભ કાર્ય, હવે ચોમાસામાં ચાલતા યાત્રા કરવાના તહેવારો હવે આવશે,
લોકો કેટલી બધી કેટલી લાંબા યાત્રા ચાલીને લોકો જતા હોય છે તીર્થ સ્થાનો પર, તો એમને કોણ કહે છે? વગર કહે, ગવર્મેન્ટના કોઈ પ્રોજેક્ટ પણ ન હોય, વગર કહે લોકો પોતે જ એ લોકો માટે જમવાની, થોડો આરામ કરવાની, કે એમને કોઈ પાટાપિંડી કરવાની હોય તો એની દવાની વ્યવસ્થા કરતા હોય છે. અને આજે જુઓ, આમ ભલે લોકો અલગ અલગ હોય પણ નેચરલ કેલેમિટીઝ આવે છે. લોકો કેટલી દેશ વિદેશમાંથી, અત્યારે આ નેપાળમાં ધરતીકંપ થયો, લોકો છે આખા વિશ્વમાંથી મદદ ત્યાં ગઈ. એટલે હજુ પણ એ બતાવે છે કે માનવતા મરી પરવારી નથી, અથવા આપવાનો ગુણ હજુ લોકોમાંથી ખતમ નથી થઈ ગયો. અને માટે વ્યક્તિગત જીવનમાં આપણે લક્ષ્ય રાખીએ કે આપણે ઉપયોગી બનવાનું છે. જે કાંઈ સ્થૂળ સૂક્ષ્મ થોડું ઘણું આપણી પાસે છે, એમાંથી કંઈક આપણે માનવતાની સેવામાં આપવાનું છે, તો આપણને જ ફાયદો છે. કર્મના સિદ્ધાંત અનુસાર તો આપણને મળશે જ, પણ જે વ્યક્તિને આપણે મદદ કરીએ એ એના દિલથી જે આપણને દુઆ આપે, એના જે આશીર્વાદ આપણને મળે, અને એ વ્યક્તિના ચહેરા ઉપર જે સુખ અને આનંદની લહેરખી આપણે જોઈએ, એનાથી આપણને જે આનંદ મળે, આ બધી વસ્તુઓ ખૂબ જ અનોખી છે. સરસ દીદી, તમને એ જ વાત પૂછવા જતો હતો કે શું આપણે આ રીતે જો બીજાને સહયોગી બનીએ અને આપીએ તો શું આપણે એની દુઆઓ પ્રાપ્ત કરી શકીએ? અને જો એનાથી આવી સરસ તમે કીધું એમ દુઆઓ મળતી હોય તો ઘણી વ્યક્તિનો જીવનના એજન્ડામાં પૈસો ફોકસમાં હોય છે, કેન્દ્ર સ્થાને હોય છે, એનું મટીરિયલિસ્ટિક માઇન્ડ વધારે હોય છે, તો શું એને આ દુઆઓનું મહત્ત્વ હોય તો પૈસાની સાથે સાથે જીવનમાં દુઆઓ કમાવાનું પણ એને મહત્ત્વ સમજી અને એને પોતાના જીવનની અંદર એજન્ડામાં લેવું જોઈએ? લેવું જોઈએ, અને એટલા માટે આ આપવાની કળાને વિકસિત કરવી જોઈએ. બરાબર છે. તો આપણને એમ થશે કે આ દુનિયામાં આપણે એકલા નથી, આપણા માટે પણ કોઈક લોકો છે, હજુ પણ એવા લોકો જીવે છે કે જે બીજાના માટે સારું વિચારે છે, મદદ કરે છે. તો માણસને ક્યારેય એકલાપણું નહીં લાગે. આજે અનેક મિત્ર સંબંધીઓ છે, પણ જો એ તમને સમય પર મદદ ન કરતા હોય, અથવા નાના મોટા પ્રસંગે એ થોડી ઘણી પણ મદદ ઓફર ન કરતા હોય, તો ગમે તેટલો મોટો પરિવાર હશે તો પણ તમને એમ થશે કે મારું તો કોઈ જ નથી. બરાબર. હમણાં જ પેપરમાં એક કિસ્સો આવ્યો હતો કે એક દીકરી નાની વયની, કે એનો પરિવારમાં અગરબત્તી બનાવીને જીવતા હતા, પણ ધીરે ધીરે ટીબીના કારણે એનો મોટો ભાઈ મરી ગયો, પછી એનો બાપને મરી ગયો, એનો નાનો ભાઈ મરી ગયો, એની માં ગઈ, એ છોકરીને પણ ટીબી, અને એની પાસે કોઈ પૈસા નહીં, અને એના કોઈ સગાવાલા એને એનું ધ્યાન ન રાખે, એને મદદ કરવા ના આવ્યા, પણ ત્યાં અડોશ પડોશના લોકોએ એને મદદ કરી, એની દવા પણ કરી, એને ખાવાનું પણ આપ્યું, અને આજે એ છોકરી, અનાથ છોકરી, આજે જીવી ગઈ અને સારી થઈ ગઈ અને નાનું મોટું એ કામ કરવા લાગી. ત્યારે આપણને એમ થાય કે વાહ, ભગવાન, તારા બાળકોમાં હજુ પણ આ અપવાદા સંસ્કાર છે. તો જેણે પણ મદદ કરી એને તો કોઈ શક પણ નહોતું. એ જે અડોસ પડોશમાં રહેતા હતા એ કોઈ લાખોપતિ કરોડપતિ નહોતા, સામાન્ય લોકો હતા. પણ બીજાના દુઃખ દર્દને સમજવું, દિલમાં દયા આવવી, લાગણી થવી, એ જ બહુ મોટી વસ્તુ. એટલે હું તો આપણા દર્શક મિત્રોને એમ કહીશ કે આ ગુણનો આજના સમય ખૂબ જ જરૂરત છે. આજે વ્યક્તિ એટલી બધી બદલાઈ ગઈ છે કે પોતાના મા બાપની પણ સેવા નથી કરતા, પોતાના ઘરમાં પણ મદદ નથી કરતા. તો આપણે તો પોતાના ઘરના હોય, અડોશ પડોશના હોય, ગામના હોય કે અજાણ્યા હોય, જે પણ જરૂરતમંદ છે એના માટે થોડું ઘણું પણ આપણે કરી શકીએ તો ખૂબ જ સારું છે. આપણા મોશોખના સાધન આપણે ઓછા લાવીએ, આપણી જીવન પદ્ધતિને સાદી અને સરળ બનાવીએ, અને આપણે બીજાને ઉપયોગી બનીએ. બહુ સરસ દીદી, આજે આપ સ્ટુડિયોમાં આવ્યા અને આપણે આર્ટ ઓફ ગિવિંગ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ, એ ખરેખર જીવન જીવવાની કરા કેમ કહેવામાં આવે છે એના વિશે આટલું ઊંડાણમાં અમને જે જ્ઞાન આપ્યું તે બદલ હું આપનો દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું દીદી. થેન્ક યુ વેરી મચ. વેલકમ. તો દર્શક મિત્રો, આજે આપણે જોયું કે ખરેખર આર્ટ ઓફ ગિવિંગ ઇઝ ધ આર્ટ ઓફ લિવિંગ કેમ કહેવામાં આવે છે. બીજાને આપવાથી જીવનની અંદર બીજી વ્યક્તિઓના જે દુઃખ દર્દ દૂર થાય છે અને એના દિલમાંથી જે બ્લેસિંગ્સ કે દુઆઓ નીકળે છે
એ આપણને જીવનની અંદર એક સાચો આત્મસંતોષ આપે છે. અને એટલું જ નહીં પણ કર્મના સિદ્ધાંત પ્રમાણે જોવા જઈએ તો એ આપણું ભવિષ્યનું ઉચ્ચ પ્રકારનું ભાગ્ય પણ બનાવે છે. અને મિત્રો, આપણને પણ અવારનવાર અનુભવ થાય છે કે જેમ દીદીએ કહ્યું તેમ, આપણે કોઈ નાની નાની મુશ્કેલીમાં હઈએ અને બીજી આસપાસની કોઈ વ્યક્તિ જ્યારે આપણને સહયોગ કરે છે ત્યારે આપણને પોતાને પણ કેટલી રાહતની લાગણી અનુભવ થાય છે. અને એ વખતે આપણા દિલમાંથી પણ એ વ્યક્તિ માટે કેટલી બધી સરસ દુઆઓ કે બ્લેસિંગ્સ નીકળતા હોય છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આપણે પોતે પણ કોકવાર શાંતિથી એકાંતમાં બેસી અને ચોક્કસ એનાલિસિસ કરીશું. આપણા દરેકની અંદર જેમ દીદીએ કહ્યું તેમ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે આ સંસ્કાર તો આપણી અંદર રહેલા જ છે, પરંતુ આપણે અત્યારે સમાજ જે સ્વાર્થી બની ગયો છે એની અસર આપણી ઉપર ના આવે અને આપણા એ સંસ્કાર જળવાઈ રહે અને વધારે ને વધારે વિકાસ થાય, એટલા માટે ક્યારેક મંદિરમાં અથવા તો ઘરના મંદિરમાં શાંતિથી એકાંતમાં બેસી અને ચોક્કસ આપણું એનાલિસિસ કરું છું. મિત્રો, આજે હું અહીંયા આ વિષય ઉપરની ચર્ચા સમાપ્ત કરું છું અને આવતી વખતે ફરીથી આવા જ એક સુંદર નવા વિષય સાથે આપણે ફરીથી મળીશું. તો ત્યાં સુધી મને રજા આપશો મિત્રો. નમસ્કાર. Atma Jagruti.